નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક શોમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, માનસ ખંડમાં સ્થિત હિમાલયની અનેક યાત્રાઓ આપણે નામ સાંભળીએ ને ત્યાં જ આપણા રૂવાટા ઊભા થઈ જાય કે આમાં કેટલીક અધ યાત્રાઓ છે. આપણે આદિ કૈલાસની યાત્રા છે, ચારધામની યાત્રા છે, તેવી અનેક યાત્રાઓ આપણા રાજકોટમાં સ્થિત ડૉક્ટર યશવંતભાઈ ગોસ્વામી, જેઓ શિવવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાવે છે, અને તેમના જ પુત્ર કે જેઓ શિવાય શિવમભાઈ ગોસ્વામી કે જેઓ હોલીડેઝ શિવાય હોલીડેઝ દ્વારા કરાવે છે. તો ચાલો આજે તેમની સાથે આપણે વાતચીત કરીએ અને આજે અનેક યાત્રાઓ છે જે 1985 સાલથી એ લોકો ચલાવી રહ્યા છે, યાત્રાઓ કરાવી રહ્યા છે. તો આજે તેમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર. નમસ્કાર. જી, તો આપની જે આ યાત્રા છે, આપ જે કરાવી રહ્યા છો આટલા વર્ષોથી, તો આપને આનો વિચાર કેવી રીતે આવ્યો હતો? વિચારનું બીજ તો મારા માતા પિતા દ્વારા જ રોપાયું છે. એ ધાર્મિક વૃત્તિના અને મહાદેવ પ્રત્યે એમનો અતૂટ વિશ્વાસ, એમની નિયમિત પૂજા પ્રાર્થના, આ બધી જ વસ્તુ નાનપણથી જ જોતો આવતો, અને મહાદેવ પ્રત્યેનું મારું અનુસંધાન એમ કહું તો મારા જન્મની સાથે જ હોય એવું મને લાગે છે. કારણ કે મારા માતા પિતાના જે સંસ્કાર છે કે જેને કારણે મને આ પ્રકારનો વિચાર આવ્યો છે. કારણ કે એમને પણ 1975 માં અમરનાથની યાત્રા કરેલી, અને ત્યારે હું સાવ નાનો હતો. ત્યારે મને પણ એવું હતું કે હું પણ પપ્પા જયારે મોટો થાય ત્યારે પણ મારે પણ તમારી જેમ આવી મહાદેવની યાત્રાઓ કરવી છે. અને ખાસ કરીને મારો હેતુ શરૂઆતમાં તો એવો હતો કે બસ મારે હિમાલયની અને મહાદેવની તમામ યાત્રાઓ કરવી. પણ એક વખત હું જયારે કૈલાસ માનસરોવર ગયો ત્યારે મારી પાસે અનુભવ નહોતો. હું પ્રથમ વખત જયારે કૈલાસ બીજા લોકો સાથે અમદાવાદ થી ગયેલો, અને એમાં મારી સાથે જે વિશ્વાસઘાત થયો, અમારા ગ્રુપ સાથે જે છેતરપિંડી થઈ, યાત્રિકોને જે હેરાનગતિ થઈ, ત્યારે મેં મનોમન કૈલાસ વિસ્તારમાં જ નક્કી કરેલું કે હવે પછી આ યાત્રાઓ હું જ કરાવીશ, સારામાં સારી રીતે કરાવીશ, યાત્રિકોની સાથે ક્યાંય કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય, સાચા અર્થમાં યાત્રાના સંદર્ભમાં જ યાત્રા કરે એવી રીતે આપણે હવે યાત્રાઓ કરાવવી છે. એટલે યાત્રાનું કરાવવાનું જે બીજ છે એ મને આદિ કૈલાસ માનસરોવરમાંથી મને આ વિચાર બીજ મળેલું. અને પછી મેં કૈલાસ અને માનસરોવરની યાત્રા લગભગ 40 દિવસમાં પગપાળા પૂર્ણ કરી મેં, અને એ યાત્રા પૂર્ણ કર્યા પછી મેં એવું નક્કી કર્યું કે હવે મને આ યાત્રાનો સંપૂર્ણ અનુભવ મળી ગયો છે, એટલે હવે મારે બધા યાત્રિકોને પણ આ યાત્રા કરાવવી અને સાચા અર્થમાં યાત્રા કરાવવી. આ મારું વિચાર બી છે. જી, તો આજે આપનું શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેમની સ્થાપના આપણે ક્યારે કરી હતી? શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ઓગસ્ટ 2001 કરવામાં આવી, અને એ હેતુ સાથે કે તમામ ભારત વર્ષની જેટલી યાત્રાઓ છે આ યાત્રાઓના સંદર્ભમાં લોકોને અવેરનેસ આપવી, યાત્રાઓનું આયોજન કરવું, સામાજિક કાર્યો કરવા, ધાર્મિક કાર્યો કરવા, સોશિયલ વર્ક, આ બધી જ પ્રવૃત્તિઓ સાથે અમે આ શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. જી શિવમભાઈ, તો આપનું જે આ શિવાય હોલીડેઝ છે, આપે એમનો ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું? એમની સ્થાપના આપે ક્યારે કરી હતી? બિલકુલ. સૌ પ્રથમ વાત કરું તો જ્યારે નાનો હતો ત્યારથી લઈને અત્યાર સુધી મારા પપ્પા છે એ યાત્રા પ્રવાસ તો વર્ષેથી કરાવતા જ, પણ સાથે સાથે એમની સાથે ફરવાનો પણ ઘણો લાભ મળતો. તો એક શોખ તરીકે ટ્રાવેલ છે એ તો હતું જ, પણ જ્યારે પપ્પાનું આટલું એમાં વર્ચસ્વ છે, આટલું મોટું ગ્રુપ છે, તો એમ વિચાર આવ્યો કે આ એક શોખ છે તો પેશન જે છે એને પ્રોફેશનમાં કન્વર્ટ કેમ ન કરીએ. તો એક વિચાર સાથે 2018 મેં શિવાય હોલીડેઝની સ્થાપના કરી, અને ત્યારબાદ પપ્પા મોસ્ટલી કૈલાસ માનસરોવર યાત્રા, ચારધામ, આદિ કૈલાસ, અમરનાથ બધી યાત્રા ઉપર વધારે ફોકસ હતું. પણ એમના બાદ 2018 અમે લોકોએ બધા ડેસ્ટિનેશનની ટૂર શિવાય હોલીડેઝના બેનર અંતર્ગત બધી યાત્રા પ્રવાસ શરૂ કર્યા. ઓકે, તો એમાં જે આપ માનસ ખંડમાં હિમાલયની અનેક યાત્રાઓ હોય છે, તો એમાંથી આપ કઈ કઈ યાત્રાઓ કરાવો છો? માનસ ખંડમાં આપણે જોવા જઈએ તો પંચ કૈલાસની યાત્રા છે સૌ પ્રથમ. આદિ કૈલાસ જે છે એ સૌ પ્રથમ, આદિ શબ્દનો મતલબ જ એ છે કે સૌથી પુરાતન, સૌથી ઓલ્ડ. તો આદિ કૈલાસની જે યાત્રા છે એ 2022 થી ચાલુ થઈ હતી,
અને આદિ કૈલાસની સાથે સાથે આદિ કૈલાસ એ ઉત્તરાખંડમાં આવે છે, ચાઇના બોર્ડર ઉપર. મુખ્ય કૈલાસ માનસરોવર કે જે અત્યારે હાલના સમયમાં તિબેટમાં આવેલું છે અને જે ચાઇનાના અંતર્ગત ચાઇનાના અંડરમાં છે, અને બાકીના ત્રણ કૈલાસ જેમાં કિન્નોર કૈલાસ છે, પંચાનન શ્રીખંડ કૈલાસ છે અને મણિમહેશ કૈલાસ છે, બાકીના ત્રણ કૈલાસ છે હિમાચલ પ્રદેશમાં આવેલા છે. તો એ પંચ કૈલાસની આખી યાત્રા આપણે કરાવીએ છીએ. આ ઉપરાંત 12 જ્યોતિર્લિંગની યાત્રાઓ પ્લસ દુબઈ ને એવા બધા ડેસ્ટિનેશન કે જે અત્યારે સૌથી વધારે લીઝર ટ્રીપમાં ચાલે છે એ બધા ડેસ્ટિનેશનની પણ આપણે ટૂર કરાવીએ છીએ. ઓકે, તો આજ વખતે જે આપણે આદિ કૈલાસમાં જે શિવ મહાપુરાણ યજ્ઞનું આયોજન કર્યું છે, તો એ આયોજનની થોડી વાતચીત કરો કે એ કઈ રીતે કરવામાં આવ્યું છે, તેમાં આપણે કેટલા લોકો રાજકોટથી લઈ જવા આપણે યાત્રા કરાવવા લઈ જાઓ છો, અને એનું જે આખું મેનેજમેન્ટ છે એ કઈ રીતનું છે, જે 10 દિવસનો કાર્યક્રમ છે એ કઈ રીતના થવા જવાનો છે એની થોડી વાતચીત કરજો. જી, હું આપને એક વસ્તુ કહું કે આપણે કથા તો ઘણા આયોજન કથાના થતા હોય છે, અને પ્લસ ચારધામ જે જગ્યા છે, ચારધામ ઇઝ વેલ ડેવલપ્ડ જગ્યા. અત્યારના પ્રમાણે ઉત્તરાખંડની વાત કરીએ તો એ જે ટેરેનમાં એમને જે ડેવલપમેન્ટ મોદી સરકારે ઊભું કર્યું છે એ ડેવલપમેન્ટ આદિ કૈલાસમાં નથી. અને આદિ કૈલાસની જે હાઇટ છે, આદિ કૈલાસ જે વ્યૂ પોઈન્ટ છે એની હાઇટ છે 17,500 ફૂટ, અને ઓમ પર્વત જે જગ્યા છે એની હાઇટ છે 14,500 ફૂટ, અને નાભી વિલેજ કે જ્યાં અમે લોકો કથા કરવાના છીએ, કથાનું આયોજન જ્યાં છે એ જગ્યા છે એની હાઇટ છે 10,500 ફૂટ. તો એ ટોટલી ત્યાં આવું આયોજન કરવું કે એ મતલબ એક આમ કહીએ ને કે સિયાચીનમાં જેમ આપણા ભારત સેનાના જવાનો જેમ ખડે પગે રહીને જેમ મહેનત જેટલી કરતા હોય છે ને, એટલી મહેનત તો ન કરી શકાય, પણ અત્યારે એ લેવલની મહેનત અને એ લેવલની યુદ્ધના ધોરણે અમે લોકો અત્યારે શિવાય હોલિડેઝ અને શિવના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, અને સાથે સાથે એ હાઇટ ઉપર જ્યાં 2 કદમ ચાલવામાં પણ માણસને તકલીફ પડતી હોય, કારણ કે 11,000 ફૂટની હાઇટ ઉપર તમે જો તો તમને ઓક્સિજનની થોડી તકલીફ પડે, હવા પાતળી હોય એના કારણે, તો એ જગ્યાએ કથાનું આયોજન કરવું એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. પડકાર જ કહેવાય. આપણે વિચારીએ તો પણ આમ રૂહાટા ઉભા થઈ જાય કે ઓહો, આ જગ્યાએ શિવ કથા શિવ યજ્ઞ આમ કેવી રીતે વિચારી શકાય, અને આપે એનું આયોજન કર્યું એ તો બહુ જ સારી વાત કહેવાય. તો તેમાં આપણે અહીંથી કેટલા યાત્રીઓ જવાના છે અને શું આયોજન છે આપણું, 10 દિવસમાં આપણે શું શું કરવાના છીએ? ટોટલ 15 દિવસની યાત્રા છે. જે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન છે એ 7 દિવસનું છે, જેમાં પોથી યાત્રાથી માંડીને છેલ્લે ઉત્થાપન મહાપ્રસાદ સુધીનું બધું આયોજન, જેમ આપણે અહીંયા કથાનું આયોજન કરીએ એમ બધા માઇક્રો મેનેજમેન્ટ સાથે જે કથામાં જે નાના મોટા બધા પ્રસંગો આવતા હોય શિવ કથામાં, એ બધા પ્રસંગોનું પણ ત્યાં અમે ઉજવણી કરવાના છીએ. તો એ બધું એકદમ માઇક્રો મેનેજમેન્ટ માંગી લે. તો છેલ્લા લગભગ 2 મહિનાથી અમે લોકો કન્ટિન્યુઅસ, અમારી આખી ટીમ છે એ રાત દિવસ મહેનત કરી, ત્યાંની પણ અમારી ઉત્તરાખંડની પણ ટીમ છે, અહીંયાની પણ અમે લોકોની ટીમ છે, તો અમે લોકો રાત દિવસ ઉજાગર કરીને આખું માઇક્રો મેનેજમેન્ટ કરી અને આનું આખું આયોજન કરી રહ્યા છીએ. અને 15 દિવસનું જે આખું આયોજન છે એમાં ટોટલ 150 લોકો ત્યાં શિવકથાના આયોજનમાં હશે, પ્લસ નાભી વિલેજ કે જ્યાં યાત્રાનો બેઝ કેમ્પ છે ત્યાં ગામની વસ્તી છે અરાઉન્ડ 150 થી 200 લોકોની, તો એ બધા લોકો પણ ત્યાં આવવાના છે. અમારા લોકો પછી ધારચુલા જે ત્યાંથી યાત્રા શરૂ થાય છે, એટલે આજુબાજુના 7 ગ્રામ છે, 7 ગ્રામ્યો છે, તો એ 7-7 ગામોના લોકોથી માંડીને બધા લોકો 500 થી વધારે લોકો આ કથાનું રસપાન કરવાના છે. ને ત્યાં અમે લોકો યજ્ઞનું પણ આયોજન કરીએ છીએ, આદિ કૈલાસ અને ઓમ પર્વતના રેગ્યુલર લોકો દર્શન પણ કરશે, કથાનું પણ આયોજન થશે, મહાપ્રસાદનું પણ આયોજન થશે, બધું આયોજન અમે ત્યાં કરવાના છીએ. જી, તો આમાં આપણે અહીંથી કેટલા લોકો, આપણે કીધું કે 150 થી 200 લોકો જોડાવાના છે, રાઈટ? તો એમનું આયોજન, એમનું સંકલન એ કઈ રીતે છે, કે આપે એમનો સંપર્ક કર્યો હતો કઈ રીતે, કે એ લોકો આપણે લોકો આપણી સાથે કેવી રીતે જોડાય છે આ યાત્રાઓમાં? મુખ્યત્વે એક વાત કરું ને તો ચેલેન્જીસ એક વસ્તુ છે ને, કે લાઈફમાં ચેલેન્જિંગ કામ હોય ને તો લાઈફનો રોમાંચ આવે, તો એને લઈને એક એવી હંમેશા ઈચ્છા હતી પપ્પાના મનમાં પણ અને મારા મનમાં પણ, કે ચારધામ તો બધા કથા કરે જ છે, જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં બધા લોકો બધી વસ્તુ કરે છે, ત્યાં પોસિબલ પણ છે, પણ કંઈક એવું કરવું છે કે જે
કાયમી માટે એક સંભારણો બની જાય. તો આ જે કથાનું આયોજન થઈ રહ્યું છે એ સૌ પ્રથમવાર આ ક્ષેત્રમાં કથા થાય છે, અને શ્રી હંસદેવગીરી પપ્પાજીના પપ્પાના ગુરુભાઈ છે, હંસદેવગીરીજી બાપુ એ કાલાવડ નવાગામ આશ્રમ છે એ ત્યાંના પૂજારી અને મહંત છે. તો એમના વ્યાસપીઠે એમનું આયોજન આખું થવા જઈ રહ્યું છે. તો એ આખું આયોજન આપણું છે. જી, તો યશવંતભાઈ, આપણે જે શિવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં આપણે લોકો કઈ રીતે આપની સાથે જોડાયા, કે આટલા સમયથી આપની સાથે જોડાયેલા છે, આપે અનેક વાર યાત્રાઓ કરાવેલી છે, તો એમાં લોકો આપની સાથે કેવી રીતે જોડાયા હતા? કારણ કે આવી જગ્યાએ લોકોને લઈ જવા એટલે કન્વિન્સ કરવા હોય કે લોકોને ઈચ્છાથી આવે છે, આમ એક બીક રહે છે કે આપણે જાશું તો પાછા આવશું કે નહીં, તો એ બધું જે આપનું કાર્ય છે. પછી આપણે પહેલાના સમયમાં આટલા વર્ષોથી થઈ રહ્યું છે તો આપે ત્યાં ફોર્મ ભરવા પડતા હશે કે કંઈક ને કંઈક આપણે કાર્યો કરવા પડતા હશે, તો આપ એ બધા જે કાર્યો છે એ કેવી રીતે કરો છો? લોકો અમારી સાથે જોડાય છે એનું કારણ એક જ છે. ત્યારે મને એક વાક્ય યાદ આવે કે વિશ્વાસ એવા પર રાખો કે જેથી તમારો શ્વાસ અધર ન થઈ જાય. એટલે ખાસ કરીને જે વિશ્વાસ મેળવવો આમ જનતાનો એ સૌથી વધારે મહત્વની બાબત છે. કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે, મેં હંમેશા યાત્રિકને હું હંમેશા એવું કહું છું કે મારો હેતુ કમિશનનો નહીં પણ મિશનનો છે. મારા માટે આ બધી યાત્રાઓ એક મિશન છે, એક પેશન છે, અને આ મિશન અને પેશન માટે હું કદાચ મારી જાતને ખપાવી દઉં તો પણ મને એનો અફસોસ નહીં હોય. કારણ કે યાત્રિક જ મારો મહાદેવ છે. જે યાત્રિકો મારી સાથે જોડાય છે એ હું એમને મહાદેવનું સ્વરૂપ માનું છું, અને એટલે હંમેશાને માટે મારો એવો પ્રયત્ન હોય કે જે યાત્રિકો અમારી સાથે જોડાય છે એમને નાનામાં નાની બાબતોથી પણ એમને અસંતોષ ન થાય. એટલે અમે તો ત્યાં સુધી હું કહું કે કોઈ યુવાન પુત્ર હોય એ પોતે આવી નથી શકતો, પણ એમ કે મારા મમ્મી પપ્પાને તમે લઈ જાઓ, તો એમના મમ્મી પપ્પા યાત્રા પૂરી કરીને આવીને એવું કે દીકરા તું સાથે હોત તો કદાચ આવી સેવા અમારી ન કરી શક્યો હોત. એ પ્રકારની સેવા આપણી યાત્રા દરમિયાન યાત્રિકોની પર્સનલી કેર કરીએ છીએ. અને હિમાલયની યાત્રામાં એવું છે કે જો અનુભવી વ્યક્તિ આપની સાથે ન હોય તો 100% આ યાત્રામાં તમે બીમાર પડો, અને બીમાર પડો એટલે તમે ન તો સૌંદર્યને માણી શકો, ન તેમની અનુભૂતિ કરી શકો, અને આપણો જે મેન હેતુ અને હાદર છે એ ક્યારેય પણ સાકાર નથી થતો. એટલે અમારું પહેલું લક્ષ્ય એ હોય કે યાત્રિકો યાત્રા દરમિયાન બીમાર ન પડે, એ માટે એમનું એ પ્રકારનું એકોમોડેશન, એ પ્રકારનું એમને ફૂડ આપવું, એ પ્રકારની એમને માનસિક રૂપે તૈયારી કરવી. કારણ કે અમે લોકો યાત્રામાં જવાનું હોય એટલે એમ નહીં કે ચાલો તમે અમારી સાથે જોડાઈ જાઓ. માનસિક રૂપે તૈયારી ખૂબ જરૂરી છે, અને એના માટે અમે લોકો યાત્રામાં જવાના એક મહિના અગાઉ 3-4 કલાકની એક આખી મેરેથોન મીટિંગ કરીએ, અને એમાં યાત્રિકોને અમે બધી જ વસ્તુ સમજાવીએ કે તમે કોઈ 3 નાઇટ 4 ડેઝ ના પેકેજમાં પ્રવાસમાં નથી જતા, પણ તમે યાત્રામાં જાઓ છો, અને યાત્રા હોય એને જ યાત્રા કહેવાય. નાની મોટી મુશ્કેલીઓ સહન કરવાની, નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવાની, બીજા બધા લોકોની સાથે હળીમળીને રહેવાની, આ બધી જ વસ્તુને તમારે એ કેળવી અને આ યાત્રામાં તમારે જોડાવાનું છે. એટલે સમૂહ જીવનની ઉત્તમ તાલીમ પણ તમને મળે છે. અને હું તો એમ કહું તો ખોટું નથી કે આ યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિક આવે ને એટલે એનો આખા જીવનનો એક્સરે માત્ર એક અઠવાડિયામાં મહાદેવ કાઢીને એમને સામે આપી દે છે. અને ખાસ કરીને આ શિવકથાનું જે આયોજન છે એ તો મારા મનમાં હતું જ, પણ મારા મિત્ર છે મહેશભાઈ પીપળિયા કરીને, એ ખૂબ સારા બિલ્ડર છે, ખૂબ સારા શિવ ઉપાસક છે, અને લાસ્ટ યર એ લોકો શિવમની સાથે આદિ કૈલાસ યાત્રામાં જોડાયેલા. એટલે એમણે આવીને કીધું કે યશવંતભાઈ અમને ખૂબ મજા આવી યાત્રામાં, અને હવે મારો વિચાર એવો છે કે આપણે ત્યાં શિવકથા કરીએ. તો એટલે મહેશભાઈને કીધું એ તો મારા મનમાં પણ વિચાર છે, મારે અહીંયા શિવકથા કરવી જ છે. તો મહેશભાઈ એવું કીધું કે જો તમે આયોજન કરતા હો તો આપણે શિવકથાનું આયોજન ત્યાં કરીએ, અને એમાં યાત્રા દરમિયાનનો જે કાંઈ 8-10 લાખ રૂપિયાનો ભોજનનો ખર્ચ અને બાપુને શિવકથાનો ખર્ચ જે કાંઈ થાય એ આપવા માટેની મારી તૈયારી છે. એટલે આજે મહેશભાઈ પીપળિયા છે કે એમણે આ યાત્રા માટે 8-10 લાખ રૂપિયાનું યોગદાન આપે છે, જેને કારણે આપણે શિવકથાનું
આયોજન કરી શકીએ છીએ અને એનો સીધો જ લાભ આપણે યાત્રિકોને આપી દીધો છે. એ જે રૂપિયા મળે છે એ યાત્રિકોને જ આપણે બેનિફિટ આપી દઈએ, જેને કારણે યાત્રા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ નો આયોજન કરીએ તો એ લાખ રૂપિયા સુધીનો પહોંચી જાય, પણ અમે આ લાભ સીધો જ યાત્રિકોને આપી દીધો છે જેથી કરીને યાત્રા એટલી મોંઘી પણ ન બને. જી, તો આ યાત્રામાં આપણે કોઈ એજ લિમિટ છે કે આટલી મર્યાદાના ઉંમરના વ્યક્તિઓને જ આપણે લઈ જઈ શકીએ કે એવું કંઈ આપણે છે? મોસ્ટલી અત્યારે કેવું છે કે મિનિમમ એજ લિમિટ છે, મેક્સિમમ કોઈ સ્પેસિફિક એજ લિમિટ નથી, પણ જે ધારચુલા કે જ્યાંથી તમારે આખું ત્યાંથી ઉપર કોઈ વ્યવસ્થા જ નથી, મોબાઈલ નેટવર્ક પણ નથી, કંઈ જ નથી, તો એ જગ્યા છે કે જ્યાંથી તમારે ઇનરલાઇન પરમિટની જરૂર પડે. ઇનરલાઇન પરમિટની જે પ્રોસિજર છે એમાં મિનિમમ એજ લિમિટ છે 8 વર્ષનું બાળક જઈ શકે, 8 વર્ષથી નીચેનું બાળક હોય તો એ ના જઈ શકે. મેક્સિમમ અમે લોકો 82 યર્સના દાદા જે છે, એક વીક પહેલા હું જસ્ટ ગ્રુપ પૂરું કરીને આવ્યો, 82 વર્ષના દાદા છે, એ જુવાનને શર્મા એવી સ્ફૂર્તિથી યાત્રા કરીને પાછા આવી ગયા. તો તમારું જે વિલ પાવર છે કેવો છે, તમારી તૈયારી કેવી છે, તમારી માનસિક સ્થિતિ છે, એ તમારા ત્યાંના જે ડોક્ટર, જ્યારે તમે ઇનરલાઇન પરમિટ માટે એપ્લાય કરો ત્યારે તમારા ડોક્ટર, ત્યાંના જે ડોક્ટર છે તહેસીલના, એ ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં ત્યાંની જ તમારું મેડિકલ ચેકઅપ કરે, એમાં તમારા ડેઇલી વાઇટલ્સ ચેક કરે, બીપી ડાયાબિટીસ ચેક કરે અને તમારું મોઢું જોવે. બાકી બધું તો ઠીક છે, પણ તમારું મોઢું જોઈને કહી દે કે તમે યાત્રા કરી શકશો કે નહીં. તો એ વસ્તુ એક ખાસ જરૂરી છે કે ત્યાં તમારું વિલ પાવર જે છે એકદમ સ્ટ્રોંગ હોય અને તમને જરાય ટેન્શન ના આવે, કારણ કે ઘણી વાર કેવું થાય અહીંયા કોઈ દિવસ તમને કોઈ તકલીફ થતી ન હોય, ત્યાં જઈને ટેન્શનમાં ટેન્શનમાં બીપી તમારું હાઈ થઈ જાય. તો એવું જો થાય તો ત્યાં તમને અનફિટ જાહેર કરી શકે, તો તમને કદાચ ઇનરલાઇન પરમિટ ઇસ્યુ ન થાય અને તમે ત્યાંથી આગળ ન જઈ શકો ધારચુલાથી આગળ. તો બધા યાત્રિકો જે ફ્યુચરમાં પણ આદિ કૈલાશ યાત્રા પર જવાના છે એમના માટે ખાસ એક જરૂરી આ બાબત છે કે મેડિકલી ફિટ થવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. અત્યારે સિચ્યુએશન એવી છે કે મોદીજી પોતે સપ્ટેમ્બર 2023માં આદિ કૈલાશ સોમ પર્વતની યાત્રાએ ગયેલા હતા, તો એને કારણે આ વર્ષે ગયા વર્ષની કમ્પેરમાં 10 ગણો યાત્રિકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તો લાસ્ટ યર જે નાભી વિલેજ હતું ત્યાં અરાઉન્ડ 150 બેડની કેપેસિટી હતી, પર નાઇટ એક જગ્યાએ 150 લોકો જ રહી શકતા હતા, જે આ વર્ષે વધીને સીધી 550 બેડની કેપેસિટી થઈ ગઈ છે. ત્યાં નાભી વિલેજમાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવાની કે કોઈ નવા હોટેલ્સ કે કોઈ પણ બનાવવાની બહારના લોકોને અલાઉડ નથી, તે નાભી ગામના જે લોકો છે એ જ લોકોને ત્યાં રહેવું અને ત્યાં જ બધું કન્સ્ટ્રક્શન કરવું અલાઉડ છે. તો એની કારણે આ જગ્યા એવી છે કે ત્યાં બીજું કોઈ ફ્યુચરમાં પણ એટલું બધું રેપિડલી કન્સ્ટ્રક્શન નહીં થઈ શકે, ઇનકેસ ગવર્મેન્ટ કરે તો વસ્તુ અલગ છે, પણ જે આ ટ્રાફિકનો વધારો જોવા મળ્યો છે એની કારણે નિયમો પણ અવારનવાર, અત્યારે છેલ્લા 1 મહિનામાં જ આપણે જોઈએ તો ઇનરલાઇન પરમિટ માટેના અરાઉન્ડ 4-5 વાર નિયમો ફર્યા, તો એનું કન્ટિન્યુઅસ અપડેશન છે, એ જે ઉત્તરાખંડ ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર અપડેટ મળતી રહે છે. તો એના ઉપર યાત્રા ઇન્ડિપેન્ડન્ટલી પણ જો કોઈ કરતા હોય તો એમના માટે ખૂબ જરૂરી છે કે ઉત્તરાખંડ ગવર્મેન્ટનું જે વેબસાઇટ છે એના ઉપર ડેઇલી અપડેટ ચેક કરી અને પોતાની યાત્રા પ્લાન કરે. જી, તો આજ વખતે જે આપણી આ યાત્રા છે, જે શિવકથા મહાપુરાણનો યજ્ઞ છે, તો એ આપણે કેટલા કઈ તારીખે અને કેટલા વાગે આપ રવાના થવાના છો રાજકોટથી, અને એનો જે આપનો સમારોહનો કાર્યક્રમ છે એની વિશે થોડી વાતચીત કરશો? 1 જૂન એટલે કે આ શનિવાર, આજે શનિવાર છે, એક વીક પછી જ અમે લોકો સાંજે 7 વાગે બિગ બજાર પાછળ 150 ફૂટ રિંગ રોડ પાસે અમરનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંથી 125 લોકોનો કાફલો અહીંથી રવાના થવાનો છે. એમને રવાના કરવા માટે, વિદાય આપવા માટે અરાઉન્ડ 200-300 યાત્રિકો, 200-300 બીજા રાજકોટના હોદ્દેદારો, મોટા મોટા વ્યક્તિઓ, એ બધા લોકો વિદાય સમારંભમાં આવવાના છે. તો ખાસ આપના વ્યુઅર્સને પણ એક અપીલ કરીશ કે આ એક ન ભૂતો ન ભવિષ્યથી જેવું આયોજન છે, તો આપ બધા યાત્રિકોને વિદાય કરવા માટે ખાસ જેમની અનુકૂળતા હોય તે 1 જૂનના સાંજે 7 વાગે અમરનાથ મહાદેવના મંદિરે આપ વિદાય કરવા માટે આવી શકો છો. ત્યારે એક વાત ઉમેરી દઉં કે જે લોકો યાત્રા કરવા જાય એમને તો યાત્રાનું ફળ મળે જ છે, પણ યાત્રામાં વિદાય આપવા માટે જે લોકો આવે, શુભકામના આપવા માટે જે લોકો આવે, એ પણ આ યાત્રાના ફળના ભાગીદાર બને છે. અને આપણું જે આયોજન છે ટોટલ 15 દિવસનું છે, 2 જૂનથી 15 જૂન ટોટલ, અને આપણું કથાનું જે આયોજન છે એ 6 જૂનથી 11 જૂનનું આયોજન છે, જે નાભી વિલેજમાં આપણી શિવકથા થવા જઈ રહી છે.
જી, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપ આયોજન આપણે કર્યું છે અને આટલા વર્ષોથી આપ જે આયોજન કરી રહ્યા છો અને લોકોને આટલી સફળતાપૂર્વક અને આટલા આનંદથી ઉત્સાહથી આપ જે લોકોને યાત્રા કરાવો છો એના માટે આપનો ખૂબ ખૂબ અભિનંદન. આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આટલા વર્ષોથી ખૂબ જ એટલે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો, તેના માટે કોઈ શબ્દ નથી અમારી પાસે. તો કરુણા ટોક્સ વતી, કરુણા ફાઉન્ડેશન વતી હું આપને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આવા જ વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક, શેર અને ફોરવર્ડ કરશો. નમસ્કાર. નમસ્કાર.